સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે અને હવે કોરોનાની નવી લહેરની શરૂઆત થઈ ગઈ છે. લોકોની વધતી જતી બેદરકારીના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. દિવાળીના તહેવાર સમયે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોના વિસ્ફોટ થયો હતો ત્યારબાદ લોકોએ કાળજી રાખતા કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો, પરંતુ વર્તમાન સમયમાં એકવાર ફરી કોરોનાનું સંક્રમણ વધવા માંડ્યું છે. છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોમાં જ ગતિથી વધારો થઈ રહ્યો છે, તે ખૂબ જ ખતરનાક છે. ડીસા સહિત પાલનપુરમાં ધીરે ધીરે હવે કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે, તે ગંભીર બાબત છે. આ ગંભીર બાબતના પગલે બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાની જનતાને ખાસ અપીલ કરી રહી છે કે આવશ્યક કામકાજ હોય ત્યારે જ ઘરથી બહાર નીકળવું, આ ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું, માસ્ક ફરજિયાત પહેરવું. બીકે ન્યૂઝ ચેનલની અપીલ છે કે જિલ્લાવાસીઓ કોરોના વાયરસને લઈ ગંભીર બને, કારણ કે કોરોના વાયરસ હજુ ગયો નથી અને તેની ભયાનકતાથી જિલ્લાના વાસીઓ પણ સારી રીતે પરિચિત છે. બનાસકાંઠા જિલ્લાની સમજુ જનતાએ જે રીતે અગાઉ કોરોનાના પીક સમય ઉપર સમજદારી દર્શાવી કોરોનાને માત આપી હતી, તેવી જ સમજદારી બતાવવાનો સમય એકવાર ફરી આવી ગયો છે. કોરોના સામેની આ જંગમાં જિલ્લાની જનતાએ પોતે જ સમજુ બનવું પડશે. હવે એક એક વ્યક્તિએ પોતાની રીતે આગળ આવીને જાતે જ આ જંગ લડવી પડશે અને આ જંગ દરમિયાન સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે તો એકવાર ફરી કોરોનાને આપણે હરાવી શકીશું. જો અત્યારે જિલ્લાવાસીઓ કોરોનાને લઈ ગંભીર નહીં બને તો એકવાર ફરી કોરોનાની લહેરમાં બનાસકાંઠા જિલ્લો ફસાઈ શકે તેમ છે. આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે પ્રયાસોમાં લોકોએ પણ સહકાર આપવો જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ એકવાર ફરી માથું ઉંચક્યું છે. આપણે જોયું દિવાળીના સમયે કોરોનાનો ક્રોપ કેટલો વધી ગયો હતો અને ઘરે ઘરે કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળતા હતા. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના લોકોએ જે સમજદારી દેખાડી હતી તે સમજદારીને પગલે આપણે કોરોના સામેની જંગ જીતવામાં સફળ થયા હતા. પરંતુ એકવાર ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે અને છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સરકાર અને વહીવટીતંત્ર પણ કોરોનાને અંકુશમાં લેવા માટે અત્યારે ખડે પગે મહેનત કરી રહ્યું છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ પોતાના દર્શકોને અને જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાને વધતો અટકાવવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે તે ગાઈડલાઈનનું સંપૂર્ણપણે અને ચુસ્તતાથી પાલન કરવું જોઈએ. જરૂરી કામકાજ સિવાય ઘરેથી નીકળવું પણ ટાળવું જોઈએ. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને માસ્ક તો ફરજિયાત પહેરવું જોઈએ. જાહેર સ્થળો પર જ્યારે ફરતા હોય ત્યારે માસ્ક પહેરીને જ ફરવું જોઈએ અને તો જ કોરોનાથી આપણે જંગ જીતી શકીશું. બનાસકાંઠા જિલ્લાની જનતાને ખબર છે કે કોરોના વાયરસના કારણે કેટલો કપરો સમય આવી શકે છે. દેશવાસીઓ 2 માસ કરતાં પણ વધુનો સમયનો લોકડાઉન વેઠી ચૂક્યા છે, ત્યારે એકવાર ફરી આવી નોબત ન આવે તે માટે જિલ્લાની જનતાએ ફરીથી જાગવું જોઈએ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તેવી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લામાં એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. ત્યારે આગામી 10 એપ્રિલ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના વધતા જતા સંક્રમણના પગલે હવે દહેશતનો માહોલ ઊભો થયો છે, ત્યારે લોકોમાં ઊભા થયેલા ભયને લઈ આરોગ્ય વિભાગ પણ સક્રિય બની ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે અને આગામી 10 એપ્રિલ સુધીમાં લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 60 વર્ષથી વધુની વય ધરાવતા 14,000 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે અને હવે કોરોનાને અટકાવવા માટે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 4 લાખ કરતાં વધુ લોકોને કોરોનાની વેક્સિન આગામી 10 એપ્રિલ સુધી આપી દેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ વેક્સિનેશનની કામગીરી એટલા માટે ઝડપી બનાવી રહ્યું છે કે તેનાથી કોરોનાનું સંક્રમણ વધતું અટકી જાય. ત્યારે લોકોને પણ આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે કોરોનાની વેક્સિનને લઈ લોકોમાં જે ડર છે તે ડર દૂર કરીને વેક્સિન લેવા માટે આગળ આવવું જોઈએ. હાલમાં COVID-19 અંતર્ગત 3જી વેવ આપણા બનાસકાંઠામાં પણ ચાલુ થઈ ગઈ છે. કોવિડની કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શરૂઆતના તબક્કે જે 2 મહિના અગાઉ કોવિડની સંખ્યામાં ઘટાડો થતાં લોકોની જે જવાબદારી હતી એમાંથી લોકો મુક્ત થયા અને કે માસ્ક વગર ને ભીડભાડવાળી જગ્યાએ વધુ સંખ્યામાં ભેગા થતાં આ કોવિડના સંખ્યામાં વધારો થયો છે.
परंतु तेना माटे सरकारश्रीए 16/1/2021 कोविड वेक्सिन लॉन्च करी थी। तमाम हेल्थ कर्मचारी ने वेक्सिन अपाई गई। फ्रंट लाइन वॉरियर्स था ते तमाम ने वेक्सिन अपाई गई। 60 वर्ष उपरना व्यक्तिओ और 45 वर्ष नीचेना जे कोमोरबिड था ते व्यक्तिओं ने पण वेक्सिन हाल में चालू है और मोटा भागना व्यक्तिओं ने अपाई गई है और सरकारश्री द्वारा हाल में 45 वर्ष नीचेना तमाम लोग माटे वेक्सिननुं आयोजन थई गयुं छे। अने 1/4 ते तमाम लोकोने 10 दिवस में जे बनासकांठामां 4 लाख जेटला लोको छे ते तमामने 10 एप्रिल सुधी में वेक्सिन पूरुं करवानुं छे। वेक्सिनना फायदा विशे जणावुं तो जे लोकोए हाल में जे कोविड पॉजिटिव निकळी रह्या छे ते लोकोए वेक्सिन लीधेली नथी। ए लोकोए वेक्सिन लेवी फरजियात छे। हाल में जे आपणे लोको एम कहे छे के स्वैच्छिक वेक्सिन लो, पण हुं तो एम कहूँ छूं के लोकोए फरजियात वेक्सिन लेवी जोईए। वेक्सिन लेवाथी 2 फायदा थशे। एक तो आपणे कोविड पॉजिटिव नहीं आईए, बीजू कदाच 10,000 में 1 कोविड पॉजिटिव आए तो पण तेने लक्षणों जे कोविडना छे तेनाथी बची सकशे, बीमार वधारे नहीं थाय, वत्ता तेनुं डेथ थवानी शक्यता घटी जाए छे। ज्यारे आपणे कॉम्युनिटी में वेक्सिनवाळा अने वेक्सिन लीधा वगरना जे 2 भाग पड़ी जशे तो कोरोना वायरस छे जे वेक्सिन लीधुं नथी तेना अंदर प्रवेशी जशे अने ते लोकोने कोविड झड़पी थशे, ते लोकोने जोखमी थशे अने ते लोकोनो मृत्युदर पण थई शके एम छे। तो कोविड वेक्सिन लेवी हालना तबक्के जरूरी छे। तो तमाम जे हालमां 45 वर्षथी उपरना तमाम लोकोने वेक्सिन आपवानुं छे। 10 एप्રિલ સુધી આપવામાં આવશે વિનામૂલ્યે સરકારશ્રી તરફથી। તો તમામે તેનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે। કોવિડ વેક્સિન નહીં લે તેને કોવિડ થવાની શક્યતા 100% રહેલી છે। આ તમામ પ્રજાજનોને મારી નમ્ર વિનંતી છે।